જયશ્રી મિત્રો, આજે આપણે ધોરણ 9 ની અંદર હિન્દીમાં પાઠ 8 ગુલમર્ગ કી ખિડકી સે એક રાત એનો ભાગ 1 આપણે જોઈએ. મિત્રો, આ લેખક છે એ મોહન રાકેશ. આ એક ઉતાન છે, એક પ્રાકૃતિક સૌંદર્ય એ લખતો અપાર છે. લેખક છે એ કોઈ સ્થળ પર એ ફરવા ગયા છે અને તમે જે જગ્યા પર તમે રૂમ છે એમાં એ આરામ કરતા હોય છે. એ સમય ગુલમર્ગની અંદર જે રાત વિતાવી અને એ રાતનો સમય જે છે એનું વાતાવરણ છે એને જોયું એને વાત. આમાં આપણે જે સરસ પાઠ છે, પ્રાકૃતિક સૌંદર્ય લગતો પાઠ છે, આપણે બે ભાગની અંદર આ પાઠને વહેંચવાનું છે. કુછ જગહ હોતે હૈ જે આંખ એક બાર દેખતી હૈ તો ચોક ઉઠતી હૈ, ફિર ધીરે ધીરે પરિચિત હોકર ઉદાસીન હો જાતી હૈ. ગુલમર્ગ એસી જગ્યા નહીં, તમે કોઈ જગ્યાએ ફરવા જાઓ બરોબર, તો એક સ્થળ જે છે એ અમને ખૂબ તમને આહલાદક સ્થળ તમને ગમે, જ્યારે તમે જવું ગમે. પણ અમુક સ્થળો છે, કદાચ રેગિસ્તાનમાં જાઓ રણ, તો ત્યાં તમને ગરમી કે બીજી કોઈ તકલીફ ઊભી થાય ને ગમે નહીં. પણ તમે કોઈ સાપુતારા કે હિલ સ્ટેશન પર જાઓ, કોઈ દરિયાના કિનારે જાઓ, કોઈ દરિયાઈ જગ્યાએ જાઓ બરોબર, તો ત્યાં તમને ગમે છે. શું કામ? કારણ કે તમારી વાતાવરણની પ્રાકૃતિક સૌંદર્ય લગતી વાતાવરણ છે, તમને ગમે છે. તો આનો લેખકને એવો અનુભવ થાય છે, મેં જબ પહેલી બાર ગુલમર્ગ ગયા તો મુજે વાહ કુછ ભી અસાધા મે લગા, ખુલ્લા સપા પ્રદાન દેવદાર કે ઘને ઝૂઠમૂળ ઓર બસ, તબ મેં ઘંટે ભર કે ગુલમર્ગ દેખા. ગુલમર્ગ પહેલી વાર જ્યારે ગયા ત્યાં લેખકને આવો અનુભવ થયો બરોબર, એવું કહે છે. મગર બાદ મેં મહિને બાદ બાર હરકત પર અહેસાસ હુઆ કે પહેલે બાર તો ક્યા બાદ મેં ભી કભી ઉસ સ્થાન કો પૂરા નહીં દેખ પાયા, ઉસે પૂરા કભી દેખા નહીં આ સકતા. શાયદ એ કારણે કે ગુલમર્ગ મેં રહેકર વહાં કે સાથ વ્યક્તિ કી આત્મીયતા ધીરે ધીરે ઇતની ગહરી હો જાતી હૈ કે વો અપને કો ભી ઉસ સપાટ મેદાન મેં એક હિસ્સે કે રૂપ મેં દેખે લગતા હૈ. તમે જે કોઈ જગ્યાએ ફરવા જાઓ તો ત્યાં તમને એટલા તમે ઉત્પન્ન થઈ જાઓ કે તમે ક્યારે જવાનું મન ના થાય, ને ત્યાંના માણસો ત્યાંનું વાતાવરણ તમારું પોતાનું હોય, પોતાનું પોતાની જગ્યા છે પોતાનો છે, તો તમને અહેસાસ અનુભવ થાય છે. કાકી તિતલિયા ઉઠમે બાદલો સિર પર બર્ફ કે ચમકમાની પહાડિયા, દૂસરી ઓર વહા પૂરા વિસ્તાર જિસમે સ્વયં ભી રહેતા હૈ ઉસે અપને સમયા સા લગતા હૈ, સૂર્યોદય ઓર સૂર્યાસ્ત દોડો સંધ્યાએ ઘના કુહરા પીલે ધૂપ ઓ સબ કુછ કુહરા કે આકાશ મે વાતો કરતે તે વેટેશન પર જાવ સવાલો સમય હોય તો વાદળ સી નીચે આવવા લાગે બરોબર. તો આની અંદર લેખક મે આખો વાતાવરણ જે પ્રાકૃતિક સૌંદર્યનો એ વાતાવરણ વાત કરે છે. ઇસલિયે જબ વ્યક્તિ ગુલમર્ગ સે ચલતા હૈ એહસાસ હોતા હૈ કે વો અપને સે પીછોટે લગતા હૈ. મેં વાત કરી ના મને કે તમે કોઈ જગ્યાએ ફરવા જાવ તો ત્યાંનું વાતાવરણ એટલું બધું તમને આત્મીય જેવું લાગે કે ત્યારે જવાનું મન ન થાય, જ્યારે એ જગ્યા છોડો ત્યારે તમે ત્યાં પોતાનું છે, તમે ઘરથી દૂર જઈએ છીએ એવું પણ લાગતું. તો આ શું છે પ્રાકૃતિક સૌંદર્યની એક વાત. લેખક તમને પ્રાકૃતિક સૌંદર્યને ગુલમર્ગની એક રાત કે વિતાવી એ પહેલાં એને કોઈ ઘટના જોઈ એની વાત કરે છે. ગુલમર્ગ મેં સપને ફૂલ બનકર ઉગતે, સપને ફૂલ બન ઉગતે એટલે કે વાત કરે છે. હરિયાળી કે આર પાર લાલ લાલ છતો કે ઉપર આકાશ મેં આંખે મુગ્ધ હોકર દેખતી રહેતી હૈ. પ્રાકૃતિક સૌંદર્ય જે છે એની વાત કરે છે. ઓર ફૂલો મેં નયે નયે રંગ ભરા, હમ દીગે ફરવા જાઓ તો ત્યાંનું વાતાવરણ જેવું જુઓ, ફૂલ હોય, વાદળ છે, પર્વત છે, ઝરણા છે, એ તમને પોતાની આત્મીયતા પોતાનો છે એવો અનુભવ થાય ને આપણે રહેવાની મજા આવે છે. વાતાવરણે નયની ઉપલે ફૂટાતી હર ક્ષણ એક નયે અનુભવ નયા રોમાંચ સૃષ્ટિ મેં હોતા હૈ, બાદલો કે પોટિક કે નીચે લોક બાહિશ કહેવાય ઘાસ પર બેઠે હૈ. લેખું લેખો પોટિક એટલે કે બરાબર જે જગ્યા છે ત્યાં માવો ખેલાડી હાથ ખેલાવીને લોકો છે આરામથી બેઠા હોય છે અને વાતાવરણ ખૂબ ગમે છે એવું લેખક કહે છે. દૂર દૂર તક સેલાનીઓ કી પંક્તિયા વડે દ્વાર દ્વાર નજર આવે, સેલાનીના પ્રવાસીઓ એ
दूर दूर सुधी प्रवास करवा छे फरता हो छे बड़ा बड़ा हो छे पोते रोमांच करता आनंद करता हो छे तो वात करे छे रंगो के कुछ बिंदु हरियाली के पट पर जहां ना छिपके सहस प्रकाश से ननी आधे बूंदे पटे नहीं आज आ वातावरण छे शियाळो के मित्रो चौमासु वातावरण छे ने चौमासुमां ई सर्वाधिया छे એટલે જે પાણીના ટીપા જે પડે છે બુદ્ધિ એટલે ઝાકળા ટીપા જે પડે છે એની વાત છે કરે છે રંગીન બિંદુઓ કા પૂરા વિસ્તાર એક બાર શિયર જાતા હૈ અપને કો સમટે લગતા હૈ હરિયાલી કા સપના ઉસે પુલ પે બદલ જાતા હૈ એનો આ વાતાવરણ જે છે પ્રકૃતિ સૌંદર્યનો એ આ બદલાઈ જાય છે એટલા સુરમય આભા ઉત્પત્તિ સુરમય આભા નોર હવા તમે નથી આ કરો પણ એક રોમાંચ કેમ કે કોઈ વ્યક્તિ કોઈ વાત કોઈ વ્યક્તિ શુદ્ધિ હોય કે બિયાવાનો કાર્ય છે કરતી હોય એ વાતાવરણ છે સૂર્મી આભા મેદાન છે કો આભા છે મોટી લેતી હોય છે અબ ચારો તરફ ધૂની ધૂન ધૂધી ધૂંધ હે ઓર નિબસ હોકર ફેલી પતનિયા પતિ કે નરમ ભાઈ લેખક એવી જગ્યા ફરવા ગયા છે કે જ્યાં પ્રાકૃતિક સૌંદર્ય ઘટલો છે ત્યાં વાતાવરણ છે કે પ્રાકૃતિક સૌંદર્યનું એક વાતાવરણ બનાવ્યું છે ને ત્યાં દરેક પ્રકારનું વાતાવરણ પછી ફૂલ માણસો પ્રવાસો કેમ પ્રવાસ કરે છે કે તે આનંદ કરે છે દરેક વાત લેખક આ વાત કરે છે આપણને પતલી નરમ માહે જબ તક બાદલ બરસેગા માહે ફેલી રહેગી એસી પવન વિસ્તૃત વિધાન લેખક કેમ કે છે આ જે વાતાવરણ છે એમાં મારા હાથ છે મારી ભાવ છે મારા હાથ જે છે અને લોકો જે છે એ બાહો ફેલાવીને કારણ કે લોકોને પ્રવાસીઓને આ વાતાવરણ ગમે છે આજે આપણે આ ગુલમર્ગ કી ખિડકી છે એક રાત એનો પહેલો ભાગ જોયો એમાં શું કીધું તો કે ભાઈ લેખક છે ફરવા જાય છે ગુલમર્ગ ની અંદર અને ત્યાંનું વાતાવરણ છે એ જોવે છે અને વાતાવરણ અંદર પોતે એટલા ઉત્પન્ન થઈ જાય છે કે તેણે પોતાના ઘરે જવું ગમતું નથી કારણ કે તેનો ત્યાંના ફૂલ પુષ્પો તલિયા ત્યાંના ફેરાનીઓ પ્રવાસીઓ કે આનંદ કરે છે એ જોઈ તો આજે આપણે મિત્રો પાઠ આમ નાનો છે પરંતુ આપણે આ બે ભાગમાં વેચીએ છીએ અને વહેલા અભ્યાસ પૂરો કરવો નથી એટલે આપણે આ હિન્દીની અંદર આજે આપણે કેટલું એ રાખીએ છીએ હવેના પેઢી અંદર આપણે ભાગ નંબર બે એ જોવાના છીએ.